तो चौमासा दरमियान हालाकी माटे अमदावादना लोको तैयार रहेजो। चौमासु शुरू थया बाद हजु पण केटलाक विस्तारोमां प्री मॉन्सूननी कामगीरी अधूरी छे। नरोडाना भाग्योदय विस्तारमां प्री मॉन्सूननी कामगीरी अधूरी रहेता लोको हैरान परेशान थई रह्या छे। भाग्योदय चार रस्ता पर खोदेला खाडानुं काम परिपूर्ण न थता स्थानिको मुश्किलमां छे। भाग्योदय चार रस्ताथी कुबेरनगर रेलवे क्रॉसिंग सुधी गटरनी चेम्बरना अधूरा कामकाजथी लोको त्राहिमाम छे। वर्षो बाद रस्तो बन्यो परंतु गटरनी कामगीरी हजु अधूरी रही गई छे। ચોમાસુ આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી ખુલ્લી પડી જતી હોય છે અને આ જ પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરમાં પણ સામે આવે છે કે જેમાં આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। આ સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદની શરૂઆત વચ્ચે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો જે છે કે જ્યાં ખરાબ રસ્તાઓ છે સાથે જે ગટરોની પણ કામગીરી કરવામાં આવી છે। આ જે દ્રશ્યો જે છે જે નરોડામાં ભાગ્યોદય ચાર રસ્તાથી લઈને કુબેરનગર રેલવે ક્રોસિંગ સુધીનો રસ્તો છે કે જ્યાં ગટરો જે છે તે ખોદીને કામગીરી અહીંયા કરવામાં આવી છે। અહીંયા જોઈ શકાય છે કે આ ગટરો જે જૂની હતી તેને બહાર કાઢીને નવી ગટરો બનાવવામાં આવી છે કારણ કે થોડાક સમય પહેલાં જ અહીંયા રસ્તો બનાવવામાં આવે છે પરંતુ હજુ પણ અહીંયા કામગીરી અધૂરી છે કારણ કે હજુ પણ આ ગટરોનું જે પુરાણ જે થવું જોઈએ તે નથી થયું। કાટમાળ પણ તેમનો તેમ પડી રહ્યો છે અને આ વિસ્તાર એવો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે અને પાણી ભરાતા આ કાટમાળ લોકોને દેખાય નહીં અને તેના કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે। આ પ્રકારના આક્ષેપો અહીંયા થઈ રહ્યા છે। લોકો સાથે વાત કરીશું। પ્રેમભાઈ, આપ શું કહેશો? અહીંયાની તકલીફો અત્યાર સુધી શું હતી? ના, રસ્તો બન્યો છે, ખરેખર તકલીફ દૂર થઈ? આ રસ્તો તો બે મહિના 15-20 ધારાથી બન્યો હોય, બરાબર? પણ એ રસ્તો બનાવે જોવો જરા, આ જે કાંકરેટા ઉખડી ગયેલી એની અંદર, બરાબર? અને તોય વરસાદ હજુ એટલો બધો આવ્યો નહીં એટલે સારું એ મતલબ, બાકી જો આ વરસાદ પડશે 2-4 ઇંચ આમ તો આ રોડ ઉપર પાણી ભરાઈ જ જવાનું છે। અને ગટરની ગટર બી આવડે જ કામ ચાલુ કર્યું આ લોકો 4 દાડા પહેલાં જ। તમે મહેન્દ્રભાઈ શું કહેશો? આ વિસ્તાર માત્ર એક વિસ્તારમાં જ આ પ્રકારની સમસ્યા છે? નહીં, માત્ર આ વિસ્તારની સમસ્યા નથી, સમગ્ર નરોડા વોર્ડની અંદર આવી પરિસ્થિતિ છે। રજૂઆત કરવામાં આવે ત્યાં રોડનું કામ કરવામાં આવે છે, રોડનું કામ કર્યા પછી ખરેખર તો પ્રી મોન્સૂન કામગીરી ચોમાસાના એક મહિના પહેલાં ચાલુ થઈ જવી જોઈએ અને આ પરિસ્થિતિ એવી છે કે રોડ બન્યા પછી અત્યારે તમે જોવો છો કે ગટરના ઢાંકણા ખોદી નાખ્યા છે, અહીંયા પાણી ભરાય, પાણી ભરાયા પછી અહીંયા કાટમાળ પણ લેવામાં નથી આવતો, કોઈ સાધન પસાઈ જાય પાણીની અંદર તો પણ ખબર પડે એવી નથી। આ વિસ્તાર સિવાય નરોડાની શાલિન વિદ્યાલય છે, નવયુગ વિદ્યાલય છે, આ પટ્ટામાં સેન્ટ મેરી સ્કૂલ આગળ પણ આવી જ પરિસ્થિતિ છે। વારંવાર રજૂઆત કરવા મેયરને રજૂઆત કરી, મેયર શ્રી એવું કહે છે કે ભાઈ રોડની કામગીરી ચાલુ છે, કાયદેસર મેયરશ્રી આપને પણ ધ્યાન હોવું જોઈએ કે પ્રી મોન્સૂન કામગીરી એ ચોમાસા આવતા પહેલાં પતી જવી જોઈએ, રોડના કામ પણ એવા હોવા જોઈએ કે કામગીરી રોડની ચોમાસા પહેલાં પતી જવી હોવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક લાલિયાવાડી ચાલી રહી છે, કોર્પોરેશનને પણ ખબર નથી કે પ્રી મોન્સૂન કામગીરી ક્યારે કરવી, એટલે હું માનું છું ત્યાં સુધી આ કોર્પોરેશન નિષ્ફળ છે અને એને પ્રી મોન્સૂનની કામગીરીની સમજણ પાડવાની જરૂર છે। વૃદ્ધોને, બાળકોને, તમામ લોકોને બહાર નીકળવામાં બીક લાગે છે, બહાર નીકળે તો પાણી ગોઠણ ભરેલું હોય છે, આ નેરિયાની અંદર જતાં આનીકોટનો રોડ જિલગી નથી કર્યો અને ગોઠણ જેટલું પાણી હોય છે, નાના છોકરા વૃદ્ધો અને એમને જે આ ગટરો ખુલ્લી અત્યારે ચણીને રાખી છે, કાટમાર પીડ્યો છે તો એનું જે પાણી ભરાય એટલે એ ઉંમરલાયક માણસોને પડી જાય છે, નાના બાળકો પડી જાય છે, તો આનું તાત્કાલિક નિવારણ આવે એવી મેયરશ્રીને વિનંતી કે જેમ બને એમ જલ્દી કરે। એટલે તાત્કાલિક નિવારણ આવે તેવી સ્થાનિકોની માગ છે, રજૂઆત છે, કારણ કે ચોમાસું આવી ચૂક્યું છે, વરસાદ પણ પડી રહ્યો છે, એટલે કે શું કોર્પોરેશન કોઈ અકસ્માતને બનવાની રાહ જોઈ રહ્યું છે તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે અને તે બાદ તંત્ર જાગશે તેની પહેલાં જાગવાની જરૂર છે તે પ્રકારનું લોકોનું કહેવું છે। એટલે કે હવે સ્થાનિકો એક જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તંત્ર યોગ્ય રીતે કામગીરી કરે જેથી કરીને તેઓની સમસ્યા દૂર થાય। કેમેરામેન હિરેન જોશી સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ।